છો વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશનમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે ધોરણ 8નું પ્રકરણ 3 ચતુષ્કોણની સમજણની શરૂઆત કરીશું. એના પહેલા પ્રથમ આપણે વ્યાખ્યાઓથી આ પ્રકરણની શરૂઆત કરવાના છીએ. તો કઈ વ્યાખ્યા હું તમને શીખવા માંગુ છું એ જોઈ લે. ત્રિકોણ, ચતુષ્કોણ, સમલંબ ચતુષ્કોણ, પતંગાકાર ચતુષ્કોણ, સમાંતર બાજુ ચતુષ્કોણ, બહિર્મુખ ચતુષ્કોણ, અંતર્મુખ ચતુષ્કોણ, સમતલ્ય વક્ર, બહુકોણ, નિયમિત બહુકોણ, સમબાજુ ચતુષ્કોણ, ચોરસ, લંબચોરસ અને છેલ્લે આ પ્રકરણની જે કઈ નોંધ છે એ બધાનો આપણે આ પ્રકરણમાં ઉપયોગ કરવાના છે. તો વિદ્યાર્થી મિત્રો તૈયાર થઈ ગયા હશો. ત્રિકોણ, તો નામ પરથી તમને ખબર છે કે ત્રિકોણ એટલે ત્રણ રેખાખંડોથી બનતી બંધ સમતલ્ય આકૃતિ થઈ. ત્રણ રેખાખંડોથી બનતી બંધ સમતલ્ય આકૃતિને ત્રિકોણ કહે છે, જેનો સંકેત નાનકડો ત્રિકોણ એ એનો સંકેત છે. ચતુષ્કોણ, ચાર રેખાખંડોથી બનતી બંધ સમતલ્ય આકૃતિને ચતુષ્કોણ કહે છે. પરિભાષા સમજી લઈએ. ચાર રેખાખંડોથી બનતી બંધ સમતલ્ય આકૃતિ થાય અને સંકેતમાં નાનકડો ચતુષ્કોણ ચાર રેખાખંડોને જોડીને આકૃતિ તૈયાર કરી શકો છો. સમલંબ ચતુષ્કોણ, જે ચતુષ્કોણમાં સામ સામેની બાજુના ફક્ત એક જ જોડ સમાંતર હોય, સામ સામેની બાજુ આત્મિક ચતુષ્કોણ છે. તો જો આ 3 સેમી હોય તો આ 3 સેમી હોવી જોઈએ. સામ સામેની કોઈ એક બાજુ છે એ સમાંતર સરખા માપની હશે તો એવો ચતુષ્કોણ છે, સમલંબ ચતુષ્કોણ થશે. ત્યાર પછી છે પતંગાકાર ચતુષ્કોણ, જે ચતુષ્કોણમાં પાસ પાસેના બાજુઓના બે અલગ અલગ જોડ એક સરખી હોય તેવો ચતુષ્કોણ. ઓકે, આ એક ચતુષ્કોણ છે, એની પાસ પાસેની બાજુ છે એ સરખા માપની છે. ત્યાર પછી સમાંતર બાજુ ચતુષ્કોણ, જે ચતુષ્કોણમાં સામસામેની બાજુઓના બંને જોડ સમાન હોય અને સમાંતર હોય એવા ચતુષ્કોણને સમાંતર બાજુ ચતુષ્કોણ કહે છે. તો ફરી વાર ચેક કરીએ, આ એવો કોઈ ચતુષ્કોણ કે સામસામેની બાજુ છે એકરૂપ હોય, 3 સેમી તો 3 સેમી, આ 4 સેમી છે તો આ 4 સેમી, સામસામેની બાજુ છે એ સરખા માપની હશે એને આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ કહીશું. હવે આવશે બહિર્મુખ ચતુષ્કોણ, એવો ચતુષ્કોણ કે જેનું મુખ છે એ બહારના બાજુ ખુલેલું હોય, જે ચતુષ્કોણના વિકર્ણો એક બાજુ છેદ, જેના વિકર્ણો છે એ સામસામે છેદે છે. ચતુષ્કોણ એબીસી લઈને આપણે ધારી લઈએ તો ચતુષ્કોણ એબીસીમાં બે જ વિકર્ણો છે, એસી અને બીડી છે, બિંદુ ઉ માં છેદે છે. તો ફરી વાર વ્યાખ્યા જોઈએ, જે ચતુષ્કોણના વિકર્ણો એકબીજાને છેદતા હોય ક્યાં છેદે છે, ઓ બિંદુમાં છેદે છે, તો તેવા ચતુષ્કોણને આપણે બહિર્મુખ ચતુષ્કોણ કહીશું. અંતર્મુખ ચતુષ્કોણ, નામ પરથી ખબર પડે છે કે જે ચતુષ્કોણનું મોઢું અંદર આવેલું હોય અને વિકર્ણો એકબીજાને છેદતા ન હોય. એક્ઝામ્પલ પર આપણી પાસે એક ચતુષ્કોણ છે જેનું નામ છે પી ક્યુ આર અને એસ. તો અહીંયા તમે વિકર્ણો દૂર બેસો તો વિકર્ણો એકબીજાને છેદશે નહીં. તો એવો ચતુષ્કોણ કે જેના વિકર્ણો એકબીજાને છેદતા ન હોય તેવા ચતુષ્કોણને અંતર્મુખ ચતુષ્કોણ કહે છે. સમતલ્ય વક્ર પાસે પહોંચીએ, કોઈ પણ સપાટી પર જુદા જુદા બિંદુઓને જોડતા મળતા વક્રને સમતલ્ય વક્ર કહે છે. એક્ઝામ્પલ પર એક બિંદુ અહીંયા છે, અહીંયા છે, અહીંયા છે. હવે આપણે એને જોડીએ તો આ જે આકૃતિ તૈયાર થાય છે એ સમતલ્ય વક્ર છે, આ ખુલ્લો વક્ર છે કારણ કે અહીંથી એ પેક થતો નથી. તો આગળ આવશે ખુલ્લો વક્ર ને બંધ વક્ર, પરંતુ સમતલ્ય વક્ર એટલે સમતલ સપાટી પર આવેલા બિંદુઓને જોડતા રચાતી આકૃતિ થાય. ત્યાર પછી આવે છે બહુકોણ રેખાખંડ.
ખંડો વડે બનતા બંધ વક્રને બહુકોણ કહીશું. દાખલા તરીકે ત્રિકોણ ચતુષ્કોણ બધા બહુકોણ છે, એક કરતા વધારે બિંદુઓ જો અહીંયા આ કિર્માં ત્રણ બિંદુને જોડીને આકૃતિ ત્યાં છે માટે બહુકોણના ઉદાહરણ છે. ત્રિકોણ છે, ચતુષ્કોણ છે બધા. નિયમિત બહુકોણ કે જે બહુકોણને બધી જ બાજુના માપ સરખા હોય એ નિયમિત. દાખલા તરીકે નિયમિત બહુકોણમાં આપણે સમ બાજુ ત્રિકોણ લઈ શકાય. આ પાસેની, આ પાસેની અને આ પાસેની ત્રણ રેખાખંડો છે, તો ત્રણેય રેખાખંડો છે એ સરખા માપના છે, તો સમબાજુ ત્રિકોણ થયો, તો એ નિયમિત બહુકોણની ઉદાહરણ છે, આકૃતિ કહી શકાય. સમબાજુ ચતુષ્કોણ, તો સમબાજુ ચતુષ્કોણમાં જે સમાંતર બાજુ ચતુષ્કોણ છે, જે સમાંતર બાજુ ચતુષ્કોણની ચારે બાજુના માપ સરખા હોય તેને સમબાજુ ચતુષ્કોણ કહીશું. ત્યાર પછી જોઈએ ચોરસ, જે સમાંતર બાજુ ચતુષ્કોણની ચારે બાજુઓના માપ સરખા હોય અને ચારે ખૂણા કાટખૂણા હોય. યાદ રાખશો સમબાજુ ચતુષ્કોણ અને ચોરસમાં બંને હકીકતમાં સરખા માપના છે, બરાબર છે, પરંતુ ચોરસ છે એ કાટખૂણો ધરાવે છે, જ્યારે સમબાજુ ચતુષ્કોણ છે એ કાટખૂણો ધરાવતો નથી. કે ચોરસ છે એ સમબાજુ ચતુષ્કોણ હોઈ શકે, પરંતુ સમબાજુ ચતુષ્કોણ છે એ ચોરસ કદી ન જ બની શકે, કારણ કે સમબાજુ ચતુષ્કોણના ખૂણા છે એ કાટખૂણા ન પણ હોય. ત્યાર પછી જોઈએ લંબચોરસ પાસે છે, જે સમાંતર બાજુ ચતુષ્કોણની સામસામેની બાજુઓની જોડ સરખા માપની હોય તથા ચારે ખૂણા કાટખૂણા હોય તેને લંબચોરસ કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ બધી જ વ્યાખ્યા ખૂબ અગત્યતા ધરાવે છે અને તમને ખૂબ સારી રીતે સમજાઈ ગઈ હશે એવી હું આશા રાખું છું. ત્યાર પછી તમારે જે નોંધ છે એ જોઈએ કે નોંધમાં કઈ કઈ બાબતનું તમારે ખ્યાલ રાખવાનું છે. તો યાદ રાખશો નોંધમાં પેલો કે પાસ પાસેના પૂરક કોણ 180 અંશનું જ માપ ધરાવે. પાસ પાસેના પૂરક કોણ 180 અંશનું જ માપ ધરાવે છે. સામસામેની બાજુના સરખા માપની જેના વિકણો એકબીજાને છેદે છે, એટલે કે સામસામેની બાજુ સરખા માપને જોઈએ અને વિકણો એકબીજાને છેદતા હોય છે. અને છેલ્લે સામસામેના ખૂણાઓ એકરૂપ હોય છે, એનો અર્થ એ થયો કે ચતુષ્કોણ છે એ અહીંયા એ 120 અંશનું માપ ધરાવતો હોય. એક્ઝામ્પલ પર એબીસીડી ચતુષ્કોણ ધારી લઈએ, તો 120 અંશનું જો બી માપ ધરાવતો હોય તો ખૂણો ડી પણ 120 અંશનું જ માપ ધરાવે. તો વિદ્યાર્થી મિત્રો, આ ચતુષ્કોણની સમજના પાઠ 1 માં તમને તમામ વ્યાખ્યાઓ પ્રકરણમાં આવે છે બધી, અને જે નોંધ અગત્યની છે એ બધું જ મેં સારી રીતે સમજાવ્યું છે. વધુ પાઠ 2 માં આપણે જઈશું ત્યારે સમજીશું. આવજો, બાય બાય.